પૂર્વની લોકસભાની આગામી આવી રહેલી ચૂંટણીઓના નામોની દહેગામ તાલુકામાં લોક ચર્ચાઓ ચાલી રહી છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા ખાતે આગામી આવી રહેલી લોકસભાની ચૂંટણીઓ માટે ભાજપ અને કોંગ્રેસમાં દોડધામ મચી રહી છે. તેમાં લોકસભાની બેઠકના ઉમેદવારોમાં અમદાવાદ પૂર્વ વિસ્તારના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી તરફથી અસિતભાઈ વોરાનું નામ લોકચર્ચામાં ચર્ચાઈ રહ્યું છે, જ્યારે અમદાવાદ પૂર્વની વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર તરીકે હિમાંશુભાઈ પટેલનું નામ દહેગામ તાલુકાના મતદારોમાં ચર્ચાઈ રહ્યું છે. જ્યારે સત્તાવાર ઉમેદવાર જાહેર થયા નથી, પરંતુ મતદારોમાંથી ચર્ચાની માહિતી મુજબ જાણવા મળ્યું છે. જ્યારે સત્તાવાર ઉમેદવારો તો ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યા પછી થશે અને જે તે રાજકીય પક્ષ જે તે ઉમેદવારોને ટિકિટ ફાળવ્યા પછી ફાઇનલ નામો જાહેર થશે. પરંતુ હાલમાં તો લોકચર્ચામાં બંને નામો ખુલ્લેઆમ ચર્ચાઈ રહ્યા છે. આગામી આવી રહેલી લોકસભાની બેઠકની ચૂંટણીઓ માટે રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ પણ આરંભી દેવામાં આવી છે અને ભાજપ અને કોંગ્રેસ પક્ષ આ વખતે લોકસભાની ચૂંટણીઓ માટે મરણિયા જંગ ખેલશે. અગરસિંહ ચૌહાણ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ દહેગામ. તો અત્યારે સમાચારમાં બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો લાઈવ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.